62 વટવાણ વિસ્તારના લોકોની સમસ્યા તેમજ આ ચૂંટણીમાં લોકોનો મિજાજ. ટીબી દવાખાને એક મારા ભાણાને એક છોકરાની બહુને લયા હતા, એમાં 4-5 દી રહે કપડ, કોઈ એમાં કે ફેર નતો પડતો. પણ આપણે તો ગાંધી સરકારી હોસ્પિટલ છે ને, ગાંધી હોસ્પિટલમાં કોઈ સ્ટાફ નથી. હવે બહાર ના માણે ગાંધીમાં કઈ નથી ભાઈ, સફરજન 32 ના કિલો. તો સરકારનું કામ બહુ સારું છે, એક નંબર. બેન તમારે કેવું છે, રસોડા કેવી રીતે ચાલે છે? સરકાર ગેસ નો બાટલો તો ફ્રી આપે છે, 1800 થઈ ગયા બાટલાના, એમને પણ ઉજ્જવલા યોજના માં તો ફ્રી આપે છે, કઈ ફ્રી નથી મળતું. વાતું આવડે બધી, વાતું છે ભરી દેશે, ધંધાય નથી હાલતા, ધંધાય નથી હાલતા. તો સરકાર લોનું તો આપે છે ને? શું આપે, સરકારે કઈ આપ્યું નથી, કઈ આપ્યું નથી. જ્યાં જો ત્યાં આક્રોશ, આક્રોશ ને આક્રોશ જ છે. હવે આપણે આગળ મળીશું. એટલે આ બધું જે ઢોર નહીં છે, ઢોર વચ્ચોવચ પડ્યા છે. તમે ગમે એરિયામાં જાઓ, અહીં જે જો, અહીં જે આલારી વાળા અમારી વચમાં નીકળે તો આખો રસ્તો બંધ થઈ જાય, આખો રસ્તો બંધ થઈ જાય. અચ્છા અચ્છા, પછી બીજું, બીજી સુરેન્દ્રનગરની બીજી કોઈ તકલીફ ખરી તમને લોકોને? એમ કહું છું આના સિવાય કઈ અહીંયા કઈ ધંધો જ નથી ભાઈ. હોસ્પિટલની સુવિધા કેવી? હોસ્પિટલમાં અહીંયા દવાખાને જઈ, દવાખાને કે જો આ લેતા આવો, આ લેતા આવો. રાજુભાઈ કેવા ધંધા રોજગાર ચાલે છે? હાવ મંદુ, બિલકુલ મંદુ. કારણ શું? હાવ આખા. અચ્છા, બીજી કોઈ કોર્પોરેશનની કોઈ તકલીફ ખરી? કોઈ નહીં, હાવ મંદુ, કોઈને વેપાર જ નથી થતો. અચ્છા, એમ નહીં, કોર્પોરેશન તરફ સાફ સફાઈ ને બધું બરોબર કરવામાં આવે છે? તમે જોઈ લો ને, બિલકુલ બિલકુલ, આખી માર્કેટમાં બિલકુલ સાફ સફાઈ થતી નથી. જોઈ લો, ટેક્સ તો પૂરો લે છે. તમે રજૂઆત કરેલી? રજૂઆત શું, મ્યુનિસિપાલિટી વાળા જાય આટા મારતા હોય. આપ જોઈ રહ્યા છો એમ પારાવાર મુશ્કેલીનો સામનો વેપારી લોકો કરી રહ્યા છે. અનેક વાર રજૂઆત કરવા છતાં પણ કોર્પોરેશન દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. અચ્છા, શું સમસ્યા છે અહીંની? સમસ્યા, હું નગરપાલિકામાં કાલ ભાડું ભરવા ગયો તો કે આ તકલીફ રહેવાની જ છે. એટલે શેની તકલીફ લોકો કહે છે? અંદર મેગનું આ મારી વાયા દુકાને હું ભાડું ભરું, બધું ભરું તો અંદર આવવા જવાની જગ્યા માટે હું તો એ કે તમારી તકલીફ છે અમારી. હવે આપ જોઈ શકો છો એમ દુકાનદારનો પ્રોબ્લેમ એવો છે કે જે રોડ ઉપર જગ્યા બિલકુલ છે નહીં પાર્કિંગની. આપ જોઈ શકો છો પાર્કિંગની ક્યાંય જગ્યા નથી. તો અંદર માણસો આવે કઈ રીતે? નથી પાર્કિંગની વ્યવસ્થા, નથી બીજી કોઈ આવવા જવાની રસ્તાની વ્યવસ્થા. તો જો માર્કેટ જે છે એ આવે છે, એ લોકો ધંધો માર્કેટમાં કઈ રીતે કરી શકે? તો આપે રજૂઆત ક્યાં કરેલી? મેં નગરપાલિકામાં કરેલી. કાલે ભાડું ભરવા ગયો ને તો મેં નગરપાલિકામાં એમ કીધું કે મેં કીધું આગળ અમે દુકાન લઈને બેઠા છીએ બરાબર, તો મેં કીધું આગળ આવવા જવાની જગ્યા રહેતી નથી, અમારા ગ્રાહકને કેવી રીતે સાચવવા એમ. હવે આવા આ રજૂઆતો તો ઘણી કરવામાં આવે છે પણ નગરપાલિકા દ્વારા કોઈ જવાબ સંતોષકારક દેવામાં આવતો નથી. ભાડા ઉઘરાવા છે, પૈસા લેવા છે, ટેક્સ લેવા છે, પણ માણસોને સુવિધા દેવાની વાત આવે ત્યારે ઠેંગો બતાવવામાં આવે છે. વોર્ડમાં ઉકેડા જતા નથી. અચ્છા, તો હવે આ ધારાસભ્ય આવીને શું કરી દે છે સુરેન્દ્ર? હવે એ તો હવે જે કરે હવે એમનું એમનું જે એમનું જ કરવાના છે ને, આપણું કઈ કરવાના નથી. તો 5 વર્ષ વિશ્વાસ થયો એમાં કોઈ વાંધો નથી. આપ જોઈ રહ્યા છો એમ કે ભાઈ ભાજપ ના વાદા 27 વર્ષથી સાંભળીને પ્રજા અત્યારે ત્રાહીમામ છે. તો હવે આવનારા સમયમાં જે અત્યારે આવે છે એમાં આપના કેન્ડિડેટને ચૂંટી અને એ લોકો લાવશે એવો પ્રજાનું કહેવાનું છે. કોઈ વિકાસ થયો નથી, બતાવો એક જગ્યા. નવો જે વિરોધ પણ થયો છે ને, અત્યારે આપણે બે ચાલીને જ આવી જોઈ લો કેટલા ખાડા છે બરોબર છે. નવા 8 લાખ કરોડ રૂપિયા છે સુરેન્દ્રનગરમાં નાખ્યા છે, એ માં કોઈ જરાય વિકાસ નથી. લો કોઈ જ નહીં, ના કોઈ જ નહીં વિકાસ. તો વાતો તો સરકાર કરે છે, અમે કરોડો રૂપિયા સરકાર કરે જ નહીં. શું કામ, પહેલી વખત જે મોદીજી આવે ને કોલેજના ગ્રાઉન્ડમાં કીધું હતું કે સુરેન્દ્રનગરના 200 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે. 200 કરોડમાં તો આખું સુરેન્દ્રનગર નવું વસી છે મોટા ભાઈ. શું હવે સાગર સ્વીટ માર્ટમાં, શું નામ છે આપનું? સાગરભાઈ. સાગરભાઈ શું સાહેબ આપણે અહીંયા શું શું વસ્તુ માનો કે ખાણી પીણીની છે?
આપણી પાસે ખાણીપીણીની ઓલ ઓવર ઘણી બધી આઈટમ છે, બેકરી પ્રોડક્ટ છે, આપણી મેઇન છે ખસ્તા કચોરી છે, ચાઇનીઝ સમોસા જે આપણે ફેમસ આઈટમ છે, ઇટાલિયન પબ છે, એ બધી આઈટમ છે બેકરી પ્રોડક્ટમાં અને મેઇન આપણી કચોરી. અચ્છા, એટલે ભાઈ કચોરી છે એ સુરેન્દ્રનગર પ્રખ્યાત છે આપની? સુરેન્દ્રનગરમાં સાગર કચોરી તરીકે ફેમસ છે આપણી. આપ જોઈ શકો છો, જોઈ શકો છો એમ કે ભાઈ સાગર કચોરી તરીકે એમની કચોરી પ્રખ્યાત છે, તેમજ બીજી બધી ઘણી બધી વસ્તુઓ જે પ્રખ્યાત છે. અચ્છા, તો આપણે માનો કે સવારથી સાંજ સુધી કેટલા વાગ્યા સુધી ચાલુ રાખો કચોરીનો ટાઈમ આપણો છે ને? દુકાન સવારથી સાંજ સુધી હોય છે. કચોરીનો ટાઈમ સાંજે આપણે 4:30 શરૂ કરીએ છીએ, 8:30 સુધી ચાલુ હોય છે. અચ્છા, હેન્ડલૂમ ઉપર આવેલ જુસિકા, તો મુનાભાઈને મળીશું. બહુ જૂની, વર્ષો જૂની બ્રાન્ચ છે. મુનાભાઈ, આપણે આશરે કેટલા વર્ષથી આ જુસિકા? 60 વર્ષ. 60 વર્ષથી? 60 વર્ષથી ચલાવો છો. આપણે કયા કયા જ્યુસ મળે છે અહીંયા? ચીકુ, એપલ, પાઇનેપલ, મોસંબી, ઓરેન્જ, ગંગા જમના, કોકટેલ, મિક્સ ફ્રૂટ, ડ્રાય ફ્રૂટ. અચ્છા, આપ જોઈ શકો છો એમ કે મુન્નાભાઈની 60 વર્ષથી બ્રાન્ચ જૂની છે. અહીંયા સેવાકીય કામ એ ચાલે છે કે સવારના 10 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધીમાં, કારણ કે સુરેન્દ્રનગર જિલ્લો હોવાથી અહીંયા હોસ્પિટલ બહુ મોટા પ્રમાણમાં છે, તો અહીંયા જ્યુસ ક્યાંય પણ ના મળે. અહીંયા ફ્રેશ જ્યુસ એક જ જગ્યાએ મળે, જુસિકામાં. પૂરા સુરેન્દ્રનગર જિલ્લા આખામાં પ્રખ્યાત છે મુન્નાભાઈનું જુસિકા. ટાગોરબાગ વિસ્તારમાં ડેઈલી ફરવા આવે છે. તો કાકા, શું નામ આપનું? કનુભાઈ. કનુભાઈ, અચ્છા, શું કરતા હતા કાકા? વેપાર હતો, ધંધો હતો. અચ્છા, અત્યારે નિવૃત્ત? નિવૃત્ત. ડેઈલી અહીંયા આવો છો? હા, કોક વાર આવો, કોક વાર નથી આવો. અચ્છા, કોક વાર. કેવી સુવિધા અહીંયા, શું શું છે? સુવિધા વોકિંગ માટે સારી છે, બાકી આમ બીજું કોઈ રસ્તા સારી નથી દેખાતી. અચ્છા, એમને પહેલાં કંઈ ચાલુ હતું બંધ, અત્યારે બંધ હાલતમાં એવું કંઈ ખરું થાય? પહેલાં બોટિંગ ચાલુ હતું, બંધ થઈ ગયું. પછીમાં ફુવારાને બધું નીકળતું, બધું બંધ થઈ ગયું. અચ્છા, સુવિધા માટે અહીંયા શું શું છે? આપણે ટાગોરબાગ માટે તો આ ભાંગેલા તૂટલા બાંકડા છે. સફાઈ પાછળ તો સરકાર કરોડો રૂપિયાના ખર્ચા કરે છે. અહીં તો લાઇટ કરવામાં જોર પડતું હતું. તમે ક્યાં કેટલી વાર લપ કરી તારે તમે લાઇટ ચાલુ થાય ને, લાઇટ એ નહોતા કરતા. એ કે અમારા અહીં ખર્ચો બહુ છે, અમે એવો બગાડ નથી કરતા. કે ગળામાં ગંદુ પાણી જોવો તમે સામે. હવે આપ જોઈ શકો છો એમ કે ભાઈ સિનિયર સિટીઝનને ખરેખર આ સુવિધા સિનિયર સિટીઝનો માટે આવે છે, પણ બાંકડા જે રાખવામાં આવે છે એ પણ તૂટી ગયા છે. સફાઈની બરોબર વ્યવસ્થા કરવામાં નથી આવતી. ટેકા મૂકીને બેસીએ સિનિયર સિટીઝનો સાથે જો આવો અન્યાય થતો હોય તો આમ નાગરિકનું તો શું થતું હશે? હવે આપણે કાકા, આપને કંઈક એવું છે, ડેઈલી આવો છો, શું લાગે છે આ વખતનું તમને ચૂંટણીનું શું માહોલ શું છે? કેમ ખાવ પડે હવે? વિકાસ આટલો બધો છે તો કંઈક તો લાગતું હશે. એમ આવક મિજાજ શું છે પ્રજાનો એ જાણવા માટે આવ્યા છે કે જે સરકાર જે કામ કરી રહી છે એ દ્રષ્ટિએ આ વખતે શું આવે, આપને શું લાગે છે કોની સરકાર બનશે? ભાજપની જ બનશે 100%. અત્યારે તો ગુજરાતમાં કહે છે ત્રિપાંખીયો જંગ છે, એમાં શું કહેશો? 70% ભાજપ બાજુ, ભલે ત્રિપાંખીયો હોય તો. 70% ભાજપ બાજુ, તો સરકાર આપને શું લાગે કોની બનશે? ભાજપની. તો અહીંયા સુરેન્દ્રનગરમાં તમને શું લાગે છે આ વખતે કોણ એવો ભાજપનો ચહેરો છે કે જે તમને લાગે છે કે અહીંયાથી બાજી મારી જશે? કહી શકાય નહીં કાંઈ. તો પછી અહીંયા તમે રહો છો ગુજરાતમાં સુરેન્દ્રનગરમાં, તો અહીંની સીટ ખરેખર કોને ફાળે જાય એવું લાગે છે? મેજોરિટી ભાજપ બાજુ છે એવું લાગે. અચ્છા, ભાજપ બાજુ. કાકા, આપને શું લાગે છે? ભાજપ જિંદાબાદ. ભાજપ જિંદાબાદ. કાકા, આપનું કેવું શું છે? હિન્દુત્વ જિંદાબાદ. હિન્દુત્વ જિંદાબાદ, એ તો બહુ સારી વાત છે કાકા કે હિન્દુત્વ જિંદાબાદ. પણ હિન્દુત્વના નામે મત લઈ અને મતની રાજનીતિ કરે એ પણ એક ખોટી વાત છે. એ લોકો એવું કહે છે કે અમે કોઈ પણ પક્ષની કે કોઈ પણ હિન્દુત્વ મુદ્દેને અમે સર્વ જનતાને સાથે લઈને ચાલવા માંગે છીએ. કેવા ચાલે છે ધંધા પાણી? ચાલે. ધંધા પાણી સારા ચાલે છે. શું કહે છે વિકાસ સુરેન્દ્રનગરનો? સારો વિકાસ. સારો છે. શું લાગે છે આ વખતે ઇલેક્શનમાં આ વખતે કોણ આવશે? ભાજપ. ભાજપ આવશે. એના કામકાજ કેવા, સારા ચાલે છે? બહુ સુપર. એકદમ રેડી? રેડી. કોઈ અસુવિધા જેવું? ના, કોઈ. પાણી, લાઇટ, મહાલક્ષ્મી પરોઠ હાઉસ માં. શેઠ, શું નામ આપનું? રિંકુ સોમૈયા. અચ્છા, કેવા ચાલે છે ધંધા રોજગાર? હાયલા કરે. હાયલા કરે. શું ચાલે છે આ વખત ના ઇલેક્શન માં તમને શું લાગે છે, શું છે પ્રજાનો મત? આ તો રાજકારણ કહેવાય કે કહેવાય નહીં એમ. તો આપને શું લાગે છે પ્રજાના માણસપટ ઉપર એવું તો દેખાઈ રહ્યું છે કે ભાઈ શું આવશે?
આમાં ભાજપે આવી શકે પણ આપ બી આવી શકે એવું દેખાય છે. અચ્છા દેખાય છે એવું આપ આવશે પણ એમ નહીં, ભાજપ સરકારને અહીંયા માનો કે છ છ જણા છે બરાબર, સાંસદ સભ્ય, ધારાસભ્ય, નગરપાલિકા, જિલ્લા પંચાયત, જે ગણો એ બધું ભાજપ 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 જ છે. તો વિકાસ કેવો છે સુરેન્દ્રનગરમાં? વિકાસ તો આપ ભણે બધા બધા લોકોને દેખાય છે વિકાસ કેવો કરેલ છે. પાણી પાણી પાણીની તો છૂટી છે, પાણી ગટર વ્યવસ્થા એ બધું લોલમ લો લાયલા કરે. કેવા ચાલે છે ધંધા રોજગાર? હા રોજગાર ધંધા ધીમે ધીમે સારા ચાલે, હાઈલે રાખે છે આમને. આમ શું કઈ તકલીફ ખરી ધંધામાં? નહીં ધંધામાં કોઈ તકલીફ નથી, ધીમે ધીમે ધીમી ગતિએ ચાલે રાખે. દિવાળી ગયા પછી શું લાગે છે આ વખતે ચૂંટણીનો માહોલ? ચૂંટણીના માહોલમાં તો રસાકસી રહે એવું લાગે છે આ વખતે. ભાજપ સરકાર કહે છે કે અમે બધા કામ કરી છીએ, નક્કી તો અમે ન કરી શકાય પણ હવે જે કઈ સરકાર કરી રહી છે તો બધું. કેવા ધંધા ચાલે છે? ઠીક ઠીક હાઈલા કરે રાખે રાખે. શું લાગે સુરેન્દ્રનગરમાં આ વખતે ચૂંટણીનો માહોલ? ચૂંટણીનો માહોલ તો ઠીક ઠીક છે, હવે જે જેની સરકાર આવે તે સારું. ગરીબ માણસને બાવા સાધુને બે એવું ન રહ્યું, ગાયું ને ગૌચરા બધા ખેડાઈ ગયા, હવે ક્યાં જવું અમારે, ક્યાં રહેવું? આ સરકારે બધી ખાઈ ગયા, બધા હડપ કરી ગયા, બધી હડપ કરી ગયા. તમારે ત્યાં હતી પણ અત્યારે મામલતદાર ને એવો હુકમ કરેલો છે એટલે અરજી કરો, ગમે એટલે ઓલું કરો, કોઈ આવતું તો હે નહીં. તમે અહીંયા જે ધરમશાળા ખાઈ ગયા કહો એ ક્યાં ની? હાકુમાં ની, અહીંયા આ ગામના બધા ધારાસભ્ય. કઈ કઈ જગ્યા પર આવી? હા સીજે ની સામે, સીજે હોસ્પિટલ ની સામે સાકુમા ની જે ધરમશાળા હતી એ ખાઈ ગયા. કોણ રહેતું હતું? બાવા સાધુ બધા રહેતા હતા ને. અચ્છા બાવા સાધુ રહેતા હતા. હા એ હતા. તો લઈ કોણ ગયું પણ? આપડે જો આ મેં 2-2 લાખ નો ખર્ચ કર્યો આમાં, આમાં બાયપાસ આ બધું કર્યું, સર્જરી કર્યું આખું. અકસ્માત થયો તો? તમારે અકસ્માત થયો તો? કામ ઉપર વાગ્યું હતું પ્લમ્બર ના કામ માં. તો ભાઈ તમારે ધંધા રોજગાર કેવા ચાલે છે? જોઈ શકો છો એમ વાદા કરવામાં આવે છે પણ નાના ખેડૂતો નો તમે જોવો કે નાના ધંધા રોજગાર નું જોવો, બધે પરિસ્થિતિ એક જ છે, બધે બેરોજગારી છે, ક્યાંય ધંધા નથી. સરકાર માત્ર વાતો જ કરે છે કે ભાઈ 18, 19 અને 20 ત્રણ દિવસ, 18 થી લઈને 20 નવેમ્બર સુધી ભુજમાં હોટલ પ્રિન્સ કમ્ફર્ટ ઇનમાં જે સ્ટેશન રોડ ઉપર છે ત્યાં અમે એક્ઝિબિશન લઈને આવ્યા છીએ, જ્યાં તમને પૂરેપૂરું ડાયમંડનું સારામાં સારું કલેક્શન જોવા મળશે, જેમાં સ્ટાર્ટિંગ રેન્જ માત્ર 15,000 થી શરૂ થશે. અમે એક ઇન્ડિયાની એક જ એકમાત્ર કંપની છે જે નો કોસ્ટ EMI ઉપર પણ દાગીના આપીએ છીએ. અમારું એક એક્સ્ટ્રા કલેક્શન છે. આપણે અત્યારે નોર્મલ 22 કેરેટની 2 તોલાની ચેન આસપાસ લેવા જશું તો અત્યારે લગભગ 1.5 થી 1.25 લાખની આસપાસ થશે, જેની સામે અમે લોકો 1 લાખથી લઈને 1.5 લાખની રેન્જમાં રિયલ ડાયમંડ જ્વેલરી આપીએ છીએ.